હાલોલ તાલુકામાં આવેલા ખેરબ ગામમાં સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન કંપનીના કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. હાલોલ તાલુકામાં આવેલા ખેરબ ગામમાં સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થતાની સાથે ઇન્દુસર ગ્લોબલ લિમિટેડ કંપનીના કામદારો પોતાના પગાર 3 મહિનાથી ન ચૂકવાતા સેવા સેતુ કાર્યક્રમના સ્થળ પર સૂત્રોચ્ચાર કરી સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને સેવા સેતુ કાર્યક્રમમાં કંપનીના કામદાર દ્વારા કામદારોને ન્યાય આપોનો નારાથી કાર્યક્રમે પહોંચ્યા હતા. ઇન્દુસર ગ્લોબલ લિમિટેડ કંપનીના કામદારો મામલતદાર સમક્ષ સ્ટેજ પર પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગઈકાલે કંપનીના ગેટ આગળ આ જ કામદારો દ્વારા હોબાળો મચાવ્યો હતો. તેમ છતાં કોઈપણ પ્રકારનો કંપની દ્વારા જવાબ ન મળતા સેવા સેતુ કાર્યક્રમમાં કંપનીના કામદારો દ્વારા 70 જેટલા કામદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. હાલોલ તાલુકાના ખેરબ ગામ માટે આવેલ છે સેવા સદન પ્રોગ્રામમાં, અને હિન્દુસ્તાન ગેસ પહેલા કંપની હતી અને અત્યારે ઇન્સર ગ્લોબલ લિમિટેડ કંપની. ઘણા સમયથી વર્કર સ્ટાફ ને પગાર મળતો નથી અને અત્યારે અમે આ ગામ મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવા માટે સ્ટાફ વર્કર બધા જ અહીં આવેલા છે અને ઘણા ટાઈમથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર, લેબર કમિશનર એ લોકોને 3 વખત અરજી આપ્યા છતાં કઈ જવાબ ના મળ્યો, એટલે અમે અત્યારે અહીં મામલતદારને આવેદન પત્ર આપવા માટે આવેલ છે. કેટલા વર્કર છો આપ? લગભગ 170 વર્કર છે અને સ્ટાફ 75 છે. જી, આપનું નામ? મારું નામ છે ડીકે જાદવ, ગામ રસુલાબાદ, તાલુકો વાઘોડિયા, જિલ્લો બરોડા.